મારું નામ સુરેશભાઈ ચૌહાણ, રેડિયાવાળા, સામાજિક કાર્યકર, કરચલિયાપરા. તમે જોઈ રહ્યા છો, એ છેલ્લા 1.5 થી 2 મહિનાથી સરકારી વ્યવસ્થા દ્વારા આ જે કોન્ટ્રાક્ટરો બધું ખોદીને વયા ગયા છે, એ લાઇનમાં 66 કેવીની કંઈક લાઇન નાખવાની છે એવું ઉપરથી કહેવામાં આવ્યું છે. હવે અહીંયા પુરવઠો વાયરનો છે નહીં, અને આ બધું ખોદીને એ રીતે કન્ડિશનમાં વયા ગયા છે. એક તો અહીંયા ટ્રાફિકની કાયમ સમસ્યા રહે છે, બીજા નંબર જાનવરો, ત્રીજા નંબરમાં અહીંયા રોજ ઝઘડાઓ થાય છે, સામાજિક સમસ્યાઓ ઊભી થાય છે. સામાસામે જ્યારે 2 ટ્રકો આવી જાય ત્યારે 2 ડ્રાઈવરો ધોકા લઈને નીચે ઉતરી જાય છે, અને તમે જોઈએ તો નાના નાના વાહનોને પણ ઘણી બધી તકલીફ થાય છે. સામાન્ય બાબતોમાં તમે જોવા જઈએ તો અહીંયા એટલી બધી ધૂળ ઉડે છે, અને ટ્રાફિકની ઘણી બધી સમસ્યાઓ આ ખાડાના કારણે થાય છે. તો અમે રજૂઆત કરી, શું કહે છે તંત્ર? કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી તો એણે એમ કીધું કે હજુ વાયર આવ્યો નથી, અને એ અહીંયા ખાડા ખોદીને પાછા આગળ બીજે વયા ગયા છે. અમારે રજૂઆત એટલી જ કરવાની કે વહેલી તકે આ જો સમસ્યાનું નિવારણ આવી જાય તો લોકોની સમસ્યાઓ હલ થઈ જાય અને ધૂળ ઉડતી બંધ થાય. જય હિન્દ, જય ભારત. જીયા બેન, જયબેન, શું પ્રશ્ન છે અહીંયા તમારે? આ ખાડા કે ઈ આ ટ્રાફિક બહુ થાય છે, મારા રલાતું નથી ને, એક્સિડન્ટ થાય તો કેટલા સમયથી છે? 15 દિવસ થશે. કા દેખાય છે જોવો ને, પછી કઈ નિકાલ લાવતા નથી. થાય છે એ બધી હલાય નહીં, માણસ હલોલ થઈ જાય, છોકરા નિશાળે કેમ જાય, ટ્યુશનમાં કેમ જાય, માણસ હાલે કેમ, ગાડીઓ હાલે સાઈડમાં, ઓલા જવું આપણે મુશ્કેલ થાય છે.